ત્રિકોણ શોધો એ દાખલામાં આપણે સાત નંબરનો દાખલો અહીંયા આવ્યા હતા મિત્રો. તો આ સાત નંબરનો દાખલો શું છે આપણે સમજીશું. તો અહીંયા 5776 છે. તો પ્રથમ આપણે સ્ટેપ બાય સ્ટેપ આને સમજીશું. તો ભાગાકારની રીતે આપણે વર્ગમૂળ શોધવું હોય તો એના માટેના કેટલાક નિયમો છે. તો અહીંયા નિયમ નંબર 1, આપેલી સંખ્યાના એકમના અંકથી શરૂ કરીને જોડી બનાવવાની. જો 4 સંખ્યા હોય તો 2 ની જોડી, 3 સંખ્યા હોય તો એકમ દશકની 1 જોડી અને 100 ની જોડી, અને જોડીની ઉપરના ભાગમાં લીટી દોરવાની. તો બરાબર સમજજો મિત્રો, અહીંયા હું એકમ દશકની આ જોડી 76 એની ઉપર લીટી કરું છું અને 57, ચલો બે જોડી મેં બનાવી દીધી. તો પ્રથમ સ્ટેપ આપણું અહીંયા પૂરું થાય છે. બીજું સ્ટેપ શું કહે છે જો, હવે આપેલી સંખ્યામાં સૌથી ડાબી બાજુ એટલે આ 57 એ જોડીમાં એવી મોટી સંખ્યા આપણે શોધવાની છે કે જેનો વર્ગ આપેલી જોડી જેટલો થવો જોઈએ અથવા તેના કરતા નાનો થવો જોઈએ, અને એને આપણે ભાજક તરીકે એટલે અહીંયા મૂકવાના છે બરાબર, અને આપણે એ સંખ્યા શોધવાની છે. ઓકે, તો આપણે સમજીશું અહીંયા શું કહેવા માંગે છે. મિત્રો સમજો, આ જે ડાબી બાજુની જોડી છે 57, આ 57 કઈ સંખ્યાનો વર્ગ થાય છે અથવા કઈ સંખ્યાના વર્ગની વચ્ચે છે? તો અહીંયા વર્ગો મેં આપેલા છે. તો 57 તમે જોઈ શકો છો કે આ 49 અને 64 એટલે કે 7ના વર્ગ અને 8ના વર્ગની વચ્ચે છે, કાં તો 7નો વર્ગ અથવા 8ના વર્ગની વચ્ચે છે. તો આપણે કહી શકીએ કે 7નો વર્ગ અને 8ના વર્ગની વચ્ચે છે. ઓકે, કોણ? 57 ની સંખ્યા. હવે આપણે 7નો વર્ગ પસંદ કરીશું કે 8નો વર્ગ, અથવા અહીંયા ભાજક તરીકે 7 સંખ્યા પસંદ કરીશું કે 8? તો એના માટે નિયમ છે, મેં વાંચ્યો એ પ્રમાણે, કે 57 કરતા કાં તો નાની સંખ્યા હોવી જોઈએ અથવા 57 જેટલી હોવી જોઈએ. આ 64 એ કેવી છે? 57 કરતા મોટી છે, એટલે આપણે 8 લઈશું નહીં. આપણે કોને લઈશું? 7ને, કારણ કે 70 70 49 49 57 કરતા નાના છે. ઓકે, તો આપણે 7નો વર્ગ પસંદ કરીશું. તો પ્રથમ અહીંયા 7 છે, તો 7નો વર્ગ લેવાનો છે. તો અહીંયા 7 × 7 70 70 49. અહીં મિત્રો યાદ રાખજો, 7નો વર્ગ એ 2 ના કરી દેતા, 14 ના કરતા, અથવા 7 6 42 70 70 49 7 8 56 પણ ના કરતા. અહીંયા વર્ગનો મહત્વ ભાગાકાર નથી મિત્રો. ઓકે, હવે જો અહીંયા 49 અને 57 અને 49 એટલે 50 ને 7 57 એટલે કેટલી શેષ વધશે મિત્રો? કે 8. ઓકે, તો બે સ્ટેપ આપણે અહીંયા પૂરા થાય છે. હવે ત્રીજું સ્ટેપ મિત્રો શું કહે છે જોઈ લેજો. ત્રીજું સ્ટેપ એવું કહે છે, ત્યાર પછી આવતી જોડીને મળતી શેષ એની જમણી બાજુ નીચે બીજી જોડી ઉતારો અને નવું ભાજ્ય મેળવો. હવે સમજજો અહીંયા મિત્રો કે આપણે જોડીને નીચે ઉતારવાની છે, મતલબ કે આ જે શેષ વધી એની બાજુ આ જે જોડી હતી આ જોડી તો ઉપયોગ થઈ ગઈ, હવે આ જોડીને નીચે ઉતારવાની છે. તો અહીંયા આ 76 હું નીચે ઉતારીશ. ઓકે, હવે નીચે ઉતારીશ એટલે જેમ આ ભાજ્ય છે એમ અહીંયા નવું ભાજ્ય મળશે. ઓકે, 876 આ એવું કહેવા માંગે છે. ત્યાર પછી શું છે જોઈ લઈશું. ત્યાર પછી ભાજકને બમણો કરો અને જમણી બાજુ ખાલી જગ્યા રાખો. ભાજકને બમણો કરો એટલે આ ભાજક છે મિત્રો, આને બમણો કરવો એટલે શું? તો બમણો કરવો એટલે એટલી ને એટલી સંખ્યા અમે ઉમેરી દો, બમણો થઈ જાય. એનો સરવાળો કરશો એટલે કેટલો થશે? 14. તો ભાજકને બમણો કરો અને એની બાજુમાં જમણી બાજુ, કઈ બાજુ? જમણી બાજુ ખાલી જગ્યા રાખો. એટલે મેં ખાલી જગ્યા રાખી 14ની બાજુ, મેં ખાલી જગ્યા રાખી, અહીં કોઈ કિંમત મૂકવી પડશે. ઓકે, ચલો આગળ જોઈશું. પછી શું કહે છે, હવે ખાલી જગ્યામાં એવો મોટામાં મોટો અંક પસંદ કરો જે ભાગફળનો નવો અંક બનશે, જે ભાગફળ બનશે, અને નવા ભાજક સાથે ગુણતા, એટલે ભાજક જે નવો મળશે એની સાથે ગુણતા ભાજ્ય જેટલો અથવા ભાજ્ય કરતા નાનો બનશે. બરાબર મિત્રો, સમજીશું શું કહેવા માંગે છે કે હવે અહીંયા જે આપણે કિંમત મૂકીશું તો અહીંયા નવો ભાજક બનશે, અને અહીંયા આ કિંમત મૂકીશું એનો ભાગફળ બનશે. અહીં જે કિંમત મૂકીશું એ જ કિંમત અહીંયા ભાગફળ બનશે. તો આ નવો જે ભાજક બને છે એ આ નવા ભાગફળ સાથે ગુણીશું જે આપણે કિંમત મૂકીશું, તો તમને એ જવાબ 876 જેટલો મળશે અથવા એના કરતા નાનો મળે, આનાથી વધવો જોઈએ નહીં. તો આના માટે મિત્રો બહુ વિચારવાની જરૂર નથી, અહીંયા ખાલી તમારે
એકમનો અંક કયો છે પસંદ કરો કે કેટલો છે છ. તો અહીંયા વર્ગની અંદર એકમનો અંક છ હોય એવા વર્ગો કયા કયા છે? તો અહીંયા તમે એક કે સુખ સાહેબ આ ચારનો વર્ગ છે. ઓકે, બીજો કયો છે? તો કે સાહેબ આ છનો વર્ગ છે. ઓકે, આ બે છે, બીજા કોઈ એકમમાં છ હોય એવા કોઈ વર્ગ છે નહીં. તો કા તો આની જગ્યાએ આપણે ચાર મૂકીશું અથવા અહીંયા ખાલી જગ્યામાં છ મૂકીશું. અહીંયા ચાર મૂકીએ અથવા છ મૂકીએ, બેમાંથી એક મૂકીશું. ચલો ધારો કે આપણે ચાર મૂકીએ છીએ, બરાબર. તો અહીંયા પણ મારે ચાર મૂકવા પડશે. મેં કહ્યું અહીંયા ચાર મૂકશો તમે તો નવો આ ભાજક બનશે, બરાબર, અને આ નવો ભાગફળ બનશે. તો આ બેનો ભાજક અને ભાગફળનો ગુણાકાર કરશું તો એ નવું ભાજ્ય બનશે. અને નવું ભાજ્ય 876 જેટલું હોય અથવા 876 કરતા નાનું હોય. તો આ 144 ચાર વડે ગુણીએ આપણે શું જવાબ આવે છે જોઈ લઈશું. 144 ગુણ્યા 4, તો 4 ચોક 16 નો છગડો વધી 1, 4 ચોક 16 અને 1 17 વધી 1, 4 ને 1 5 ને 1 6, તો અહીંયા 676 આવે છે એટલે 4 આવશે નહીં. તો 4 નહીં આવે તો હવે કોનો આપણે ઉપયોગ કરીશું? કે સાહેબ 6 નો ઉપયોગ. તો અહીંયા 6 મૂકી જોઈશું, બરાબર. તો અહીંયા પાકફળમાં પણ 6 મૂકી જોઈશું. તો 146 ગુણ્યા 6, છાએ છાએ 36 નો છગડો વધી પડી 3, 6 ચોક 24 ન 3 27 વધી પડી 2, 6 એકા 6 2 8 876. અહીંયા 6 થી આપણે ગુણાકાર કરશું એટલે 876 જવાબ મળી જાય છે. ઓકે, તો હવે આપણને ખ્યાલ આવી ગયો કે અહીંયા જો આપણે 6 મૂકીશું અથવા અહીંયા પાકફળ તરીકે 6 લઈશું તો 146 ગુણ્યા 6 કરીશું એટલે આપણને 876 જવાબ મળશે. અને આની બાદ બાકી કરશું એટલે આપણને શૂન્ય શેષ મળશે. ઓકે, હવે આ જે 6 આપણે મૂક્યા હતા એ આમાં ઉમેરી દઈશું પ્રોસેસ માટે. તો 6 ને 6 12 વધી 1 એટલે 5 ને 152, આની મિત્રો કોઈ જરૂરિયાત છે નહીં. હવે અહીંયા આપણને જવાબ કેટલો મળ્યો કે 76. તો આ જે ભાગફળ આવે છે એ ભાગફળ એ 5776 નો વર્ગમૂળ કહેવાય. ઓકે, તો આપણે જવાબ લખી દઈશું 5776 બરાબર એનું વર્ગમૂળ આપણને મળે છે 76, જે આપણો મિત્રો શું છે જવાબ. ઓકે, તો 5776 નું વર્ગમૂળ આપણને 76 મળે છે. તો દાખલામાં તમને ખ્યાલ આવ્યો હશે.